नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 चैप्टर नंबर 15 संभावना स्वाध्याय 15.1 गया लेक्चर नी अंदर आपणे 9 दाखला सुधी पूरु कर्युं हतुं। आजे 10मा दाखलाथी आगळ वधीए। जो के बाळको, हवे तमने आ दाखलानो ख्याल आवी गयो हशे के संभावनाना दाखला कोई अघरा नथी। बस आपणने बे वस्तु खबर पड़ी देवी जोईए, एक तो कुल परिणामों અને એક તો ઘટના ઉદ્ભવે તે પરિણામો, એટલે તમને આ દાખલાઓ આવડી જાય। આ ચેપ્ટરની અંદર બે ગુણનો એક દાખલો અને બે માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો એમ કરીને કુલ 4 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે। તો જોઈએ આ દાખલાને કે એક ગલ્લામાં, દાખલા નંબર 10, એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે। જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે આ ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો નંબર 1 50 પૈસાનો સિક્કો હશે, નંબર 2 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી। હવે બાળકો, આ રકમ જોઈને તમને ખ્યાલ આવી જાય કે કુલ સિક્કા કેટલા, તો કે 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા। કુલ સિક્કા કેટલા થયા? 180। તો કુલ પરિણામોની સંખ્યા બરાબર 180, બરાબર। તો હવે જોઈએ, પહેલી શરત આપણને એવી કીધી છે કે 50 પૈસાનો સિક્કો હશે। હવે 50 પૈસાના સિક્કા કેટલા? 100। તો 100ના છેદમાં 180 ભાગ ઉડાડીએ, 0 0 ગયા, વધ્યા 10ના છેદમાં 18, ફરી પાછા ભાગ ઉડશે તો 5 × 2, 5 × 2 = 10, 9 × 2, 9 × 2 = 18, ફરી પાછા 2 2 ઉડે તો જવાબ આવશે 5/9, બરાબર છે। હવે બીજી ઘટના જોઈએ, રૂપિયા 5નો સિક્કો નહીં હોય, તો રૂપિયા 5ના સિક્કા હોય, રૂપિયા 5ના કેટલા સિક્કા? તો કે 10। કુલ સિક્કા કેટલા? 180। તો 5નો સિક્કો નહીં હોય એવા સિક્કા કેટલા થયા? 170। 180માંથી 10 કાઢો એટલે 170 વધ્યા। કુલ પરિણામો 180, ફરી પાછા ભાગ ઉડાડીએ, 0 0 ઉડ્યા, 17/18। તો આવી રીતે તમે રફ ગણતરી પણ કરી શકો છો, પણ શેમાં? તો કે જ્યારે તમને પ્રશ્નનો હેતુલક્ષી પ્રશ્નમાં, માત્ર હેતુલક્ષી પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે તમે ડાયરેક્ટ જવાબ લખો તો ચાલે, પરંતુ જ્યારે આવો દાખલો 2 માર્ક્સની અંદર પૂછાય છે ત્યારે ફરજિયાતપણે તમારે ગણતરી દર્શાવવી પડે છે, તેમાં માત્ર જવાબ નથી ચાલતો, બરાબર। તો જોઈએ હવે દાખલાને ગણીએ, તો કે ગલ્લામાં રહેલા કુલ સિક્કાની સંખ્યા 100 + 50 + 20 + 10 = 180। હવે ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે તે પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા બરાબર 180। ઘટના એ, ધારો કે ઘટના એ બહાર પડેલ સિક્કો 50 પૈસાનો સિક્કો છે, તો 50 પૈસાના કેટલા સિક્કા છે ગલ્લામાં? 100। તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 100। P(a) સૈદ્ધાંતિક સંભાવના, P(a) બરાબર ઘટના એ ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, માટે P(a) બરાબર 100/18, 180। મીંડું 0 0 ઉડ્યા, વધ્યા કેટલા? 10/18, એટલે કે 5 × 2 = 10, 9 × 2 = 18, 2 2 ગયા, વધ્યા 5/9, તો એ આપણો જવાબ ગણાશે, બરાબર છે બાળકો। આગળ વધીએ, નંબર 2, ધારો કે ઘટના બી
બહાર પડેલ સિક્કો રૂપિયા 5નો સિક્કો નથી. તો 5નો સિક્કો નથી તો એનો મતલબ એવો થયો કે કાં તો 50 પૈસાનો હોય, કાં તો 1 રૂપિયાનો હોય, કાં તો 2 રૂપિયાનો સિક્કો છે. તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 170, 50 પૈસાના 100, 1 રૂપિયાનો 50 અને 2 રૂપિયાના 20. તો કુલ સિક્કા કેટલા થાય? 170. તો ઘટના લખીએ, પી ઓ બી બરાબર 170/180. ફરી પાછા 0 0 ઉડાડીએ એટલે વધ્યા 17/118. બરાબર, આ આપણો જવાબ ગણાય. તો આગળ વધીએ બાળકો. 11 નંબરનો દાખલો છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર એક મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી છે, 8 માદા માછલી છે. તો બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના કેટલી? હવે બાળકો તમે અહીંયા જોશો તો આ એક ટાંકી છે, એ ટાંકીમાં માછલીઓ છે પણ કેટલી છે? 13. 5 નર 8 માદા, કુલ માછલી કેટલી છે? 13. તો કુલ પરિણામો કેટલા? 13. એની પાસે 13થી વધારે માછલી નથી એટલે ગોપીને માછલી આપે છે 13માંથી કોઈ એક જ આપે છે. બરાબર, એટલે કુલ પરિણામો 13. હવે નર માછલી હોય તો નર માછલી આ ટાંકીમાં કેટલી છે? 5. તો નર માછલી હોય એવા પરિણામો કેટલા? 5. અને કુલ પરિણામો કેટલા? 13. આ એની સંભાવના. ખ્યાલ આવ્યો બાળકો? તો જોઈએ, મોટી ટાંકીમાંથી માછલીઓની કુલ સંખ્યા 5 + 8 = 13. તો મોટી ટાંકીમાંથી એક માછલી બહાર કાઢવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા = 13. ધારો કે ઘટના એ બહાર કાઢેલ માછલી નર માછલી છે. હવે મોટી ટાંકીમાં નર માછલી કેટલી છે? 5. બરાબર, આથી ઘટના એના સાનુકૂળ પરિણામો કેટલા થાય? 5. માટે પી ઓફ એ બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. માટે પી ઓફ એ બરાબર 5/18. બરાબર છે બાળકો? ચાલો આગળ વધીએ. 12 નંબરનો દાખલો. તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર એરો હોય છે. તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અને આ સમસંભાવી પરિણામો છે. તો નંબર 1 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? નંબર 2 અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? નંબર 3 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? નંબર 4 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? હવે બાળકો તમે અહીં જોશો કે અહીં 1 થી 8 અંકો છે, 8થી મોટો કોઈ અંક નથી અને 1થી નાનો કોઈ અંક નથી, અને કુલ અંકો તમે ગણશો ને તો 8 છે. તો કુલ પરિણામો, હવે આ તીર છે, એ તીર આ 8માંથી કોઈ એક સંખ્યાએ અટકે અથવા તો કોઈ એક સંખ્યાને નિર્દેશ કરે તો કુલ પરિણામ કેટલા થાય? તો કે 8. હવે નંબર 1માં તમે જુઓ, 8 તરફ નિર્દેશ કરે એવા પરિણામો કેટલા? તો આ ગોળની અંદર તમને 8 કેટલી વાર છે? તો કે 8 તરફ નિર્દેશ એક જ વાર થાય, 8 બીજે ક્યાંય નથી. ખ્યાલ આવ્યો બાળકો? તો 8 તરફ નિર્દેશ કરે એવા પરિણામ કેટલા? 1. અને કુલ પરિણામ કેટલા? 8. સમજાણું? ચાલો, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે નંબર 2 પર,
તો અયુગ્મ સંખ્યા તમે આમાં જો તો અયુગ્મ સંખ્યા કેટલી છે? અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા, એક, ત્રણ, પાંચ, સાત, બરાબર કેટલી સંખ્યા થાય? ચાર. તો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે એવા પરિણામ ચાર, કુલ પરિણામ આઠ, ચાર દુ આઠ બરાબર એકના છેદમાં બે, બરાબર છે મિત્રો. ચાલો હવે બે કરતાં મોટી સંખ્યા, હવે બે કરતાં મોટી સંખ્યા કીધી છે એટલે ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ કેટલા અંકો થયા? છ, બરાબર. બે કરતાં મોટા છે એટલે એમાં બે ગણાશે નહીં, તો છના છેદમાં આઠ ભાગ ઉડાડશું એટલે ત્રણ દુ છ, ચાર દુ આઠ એટલે ત્રણના છેદમાં ચાર, બરાબર છે બાળકો. નવ કરતાં નાની સંખ્યા, તો અહીં ગોળની અંદર તમે જોઈ શકો કે નવ કરતાં નાની સંખ્યા છે બધી, આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક બધી નવ કરતાં નાની સંખ્યા છે. તો પરિણામ કુલ કેટલા થયા એના? આઠ. તો આઠના છેદમાં આઠ, આઠ એકા આઠ એટલે જવાબ શું આવશે? એક. ખ્યાલ આવે છે બાળકો? ચાલો તો અહીંયા આપણે લખીએ કે પાટિયા પર કુલ આઠ સંખ્યા છે અને ગોળ ફરતું તીર આઠ સંખ્યા પૈકી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકી જાય છે. તો આ તકતીની કુલ રમતના કુલ પરિણામોની સંખ્યા બરાબર આઠ. નંબર એક, ધારો કે ઘટના એ તીર આઠ તરફ નિર્દેશ કરે છે તો પાટિયા પર આઠ ફક્ત એક જ વાર છે, માટે પી ઓફ એ બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, માટે પી ઓફ એ બરાબર એકના છેદમાં આઠ. ઘટના બી, ધારો કે ઘટના બી તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે અયુગ્મ સંખ્યા કેટલી? એક, આઠથી આઠ સુધીમાં, તો કે એક, ત્રણ, પાંચ, સાત, કુલ કેટલી સંખ્યા થાય? ચાર. તો સંભાવના કઈ રીતે આવશે? ચારના છેદમાં આઠ, બરાબર. ઘટના બીના સાનુકૂળ પરિણામો ચાર અને સંભાવના કઈ થઈ છે? પી ઓફ બી બરાબર ચારના છેદમાં આઠ, ચાર દુ આઠ ભાગ ઉડે એટલે એકના છેદમાં બે. સમજાશે? આગળ વધીએ. ધારો કે ઘટના સી તીર બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે છે તો પાટિયા પર બે કરતાં મોટી સંખ્યા હોય એવી સંખ્યા કઈ કઈ? ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. કેટલી સંખ્યા થશે? છ, બરાબર. તો ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર છ. આમ પી ઓફ સી બરાબર છના છેદમાં આઠ. ત્રણ દુ છ અને ચાર દુ આઠ, બે બે ગયા, ત્રણના છેદમાં ચાર, એ આપણો જવાબ. આગળ વધીએ બાળકો એનાથી, કે ધારો કે ઘટના ડી તીર નવ કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે છે તો નવ કરતાં નાની સંખ્યા પાટિયા પરની બધી સંખ્યા આઠ સંખ્યાઓ નવ કરતાં નાની જ છે. આથી ઘટના ડીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર આઠ. પી ઓફ ડી બરાબર આઠના છેદમાં આઠ એટલે કેટલા આવશે? એક. આઠ એકા આઠ. આગળ વધીએ. તેર નંબરનો દાખલો, પાસાને એક વાર ફેંકવામાં આવે છે તો નંબર એક અવિભાજ્ય સંખ્યા, નંબર બે બે અને છ વચ્ચેની સંખ્યા હોય અને નંબર ત્રણ, અહીંયા ત્રણ આવશે, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. હવે તમને અહીં ખ્યાલ છે કે પાસો હોય, પાસો એ પાસાને આપણે સાપ સીડીની રમતમાં જે પાસો ઉપયોગમાં લઈએ ને તે પાસો. હવે એને છ બાજુ હોય, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, પરિણામ કુલ કેટલા આવી શકે? છ. છ કરતાં મોટી સંખ્યા આવી શકે નહીં. તો
ભાષાને એકવાર ફેંકવાના કુલ પરિણામોની સંખ્યા 6. હવે ઘટના એ અવિભાજ્ય સંખ્યા મળે તો પાસા પર આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અવિભાજ્ય? જેને ભાગી શકાતી નથી એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એક છે તે અવિભાજ્ય કે વિભાજ્ય એક પણમાં નહીં આવે. તો જોઈએ બે, બે નથી ભાગી શકાતા તો અવિભાજ્ય છે, ત્રણ નથી ભાગી શકાતા તો અવિભાજ્ય છે, ચાર તો એને ભાગી શકાય છે, બે દૂ ચાર તે વિભાજ્ય ગણાય, પાંચ એને ભાગી શકાતા નથી તો એ અવિભાજ્ય છે, અને છ તો એ વિભાજ્ય થશે કારણ કે બે તેરી છ. તો અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ? બે ત્રણ અને પાંચ. કુલ કેટલી સંખ્યા થાય? ત્રણ. તો ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર ત્રણ. તો પી ઓફ એ બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. માટે પી ઓફ એ બરાબર ત્રણના છેદમાં છ બરાબર એકના છેદમાં બે, ત્રણ દૂ છ, બરાબર છે. આગળ વધીએ. નંબર બે, ધારો કે ઘટના બી બે અને છ વચ્ચેની સંખ્યા મળે છે તો પાસા પર, તો પાસા પર બે અને છ વચ્ચેની ત્રણ સંખ્યાઓ, બે અને છ વચ્ચે કઈ કઈ? ત્રણ ચાર અને પાંચ હોય છે. તો ઘટના બીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર ત્રણ. માટે પી ઓફ બી બરાબર ત્રણના છેદમાં છ બરાબર એકના છેદમાં બે, બરાબર છે. ત્રણ દૂ છ. આગળ વધીએ બાળકો. ધારો કે ઘટના સી અયુગ્મ સંખ્યા મળે. એકથી છની અંદર અયુગ્મ સંખ્યા કઈ કઈ? તો કે એક ત્રણ અને પાંચ, એટલે કે એકી સંખ્યા, બરાબર. તો કેટલી સંખ્યા મળે? કેટલી? ત્રણ. તો ઘટના સીના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર ત્રણ. માટે પી ઓફ સી બરાબર ત્રણના છેદમાં છ. અહીંયા ભાગ ચાલે છે એટલે આપણે આને જવાબ ગણશું નહીં. તો જવાબ લખવો પડે પી ઓફ સી બરાબર એકના છેદમાં બે, આ આપણો જવાબ ગણાય. ઓકે બાળકો, બસ આજના દિવસે આટલું જ. થેન્ક યુ.